કીધું કે આ જગતમાં વેલ્યુએબલ હોય એક જ હોય, વધારે ના હોઈ શકે, વધારે હોય વેલ્યુલેસ થઈ જાય. અને માટે એકત્વ ભાવનાની વાત કરી કે એકની વેલ્યુ છે, એકનો ઇમ્પોર્ટન્સ છે. આમ ઝીરો ગમે તેટલા હોય, 5 હોય, 10 હોય, 25 હોય, 50 હોય, એ વેલ્યુલેસ હોય, પણ એ બધા જ 50 ઝીરોની આગળ જેવો એક લાગી જાય ને એટલે બધાની વેલ્યુ અપ થઈ જાય. એમ કે છે એકનો ઇમ્પોર્ટન્સ છે આ દુનિયાની અંદર, આ જગતની અંદર એક છે એ જ વેલ્યુએબલ છે. અને માટે કીધું કે આ જગતની અંદર ચાર વસ્તુ એવી છે જે બહુ જ વેલ્યુએબલ છે, આપણા જીવન માટે બહુ જ ઇમ્પોર્ટન્સ છે, અને એક જ છે, અને એક જ છે માટે વેલ્યુએબલ. મહામહોપાધ્યાયજી મહારાજ આપણને કહે છે કે એકત્વ ભાવનાનું ઇમ્પોર્ટન્સ શા માટે, કારણ કે એક વેલ્યુએબલ છે, એકનો આંકડો બહુ વેલ્યુએબલ છે, એક હોય એની બહુ વેલ્યુ હોય, એક હોય એનું બહુ ઇમ્પોર્ટન્સ હોય. અને આ સંસારનો નિયમ બરાબર સમજી લેજો, જે વસ્તુઓ ઓછી હોય એનું મૂલ્ય વધારે હોય, અને જે વસ્તુઓ વધારે હોય એનું મૂલ્ય ઓછું હોય. સંસારમાં પણ આ જ રૂલ ચાલે છે, ડિમાન્ડ સપ્લાયની આખી ગેમ છે કે જે વસ્તુ જેમ જેમ વસ્તુની ઘટત થતી જાય એમ એમ એનું મૂલ્ય ઉચકાતું જાય, અને વસ્તુનો વધારો થતો જાય એમ એમ એનું મૂલ્ય ઝીરો થતો જાય. પણ કે છે આ તો એક જ છે અને માટે બહુમૂલ્ય છે. આ જગતની અંદર, આ સંસારની અંદર ચાર વસ્તુ એવી છે જે એક જ છે, છતાં પણ આપણા જીવન માટે વેરી ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બહુમૂલ્ય. કીધું કે કઈ ચાર વસ્તુ? ત્યારે મહામહોપાધ્યાયજી મહારાજ એકત્વ ભાવનાની અંદર આપણને સમજાવે છે કે નંબર 1, આ જગતમાં માં એક જ છે અને માટે માનું મૂલ્ય છે. તમે સમજો, જગતમાં જેટલી ઇમ્પોર્ટન્સ વસ્તુઓ છે જે તમારા જીવનને બદલી શકે, જે તમારા જીવનને તારી શકે, એક જ છે. અને માટે એકત્વ ભાવનાની વાત મહામહોપાધ્યાયજી મહારાજે કરી, કીધું કે માં એક જ છે અને માટે એનું મૂલ્ય છે. માટે આપણે બચપણથી ગાઈએ છે ને કે જનનીની જોડ સખી નહીં જડે, એની કોઈ જોડ નથી, એનું કોઈ કનેક્શન એને આના લેવલમાં એના સમકક્ષમાં મૂકી શકીએ એવું કોઈ પાત્ર કે એવું કોઈ તત્વ સંસારની અંદર નથી. અને માટે માં બહુ મૂલ્યવાન છે, કારણ કે એક જ છે, એક જ મળે જીવનમાં. અને હું તો ઘણી વખત કહું કે માનું મૂલ્ય એને પૂછો જેની પાસે નથી. જે દીકરાઓ બચપણથી અનાથ આશ્રમમાં ઉછર્યા છે, મોટા થયા છે, એને પૂછો કે માની કિંમત શું છે. આપણને કદાચ 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ કે 50 વર્ષ એ માનો સહવાસ મળ્યો છે ને, માટે તમારી નજરમાં એની કોઈ વેલ્યુ નથી. માં બહુ મહત્વપૂર્ણ છે, બહુ ઇમ્પોર્ટન્ટ પાત્ર છે આપણા જીવનનું, આપણને જન્મ આપનારી, આપણને ઘડનારી, આપણને સંસ્કાર આપનારી. અને માટે એ માં એક જ છે અને માટે બહુ મૂલ્ય છે. પણ એ માનું મહત્વ પણ ઘણા લોકોને સમજાતું નથી જીવનમાં. અને હું તો ઘણી વખત કહું કે આજનો માણસ બે જ વસ્તુનું મૂલ્ય સમજી શકે, બરાબર સમજો. આજના માણસની સૌથી મોટી કરુણતા છે કે બે જ વસ્તુનું મૂલ્ય સમજી શકે, જે વસ્તુ એની પાસે નથી એનું મૂલ્ય સમજી શકે, અને જે વસ્તુ એની પાસેથી ચાલી જાય એનું મૂલ્ય સમજી શકે. પણ વસ્તુ જ્યારે તમારી પાસે હોય ને ત્યારે તમને એનું મૂલ્ય સમજાતું નથી. બહુ મોટી કરુણતા છે જીવન. વસ્તુ તમને પ્રાપ્ત નથી થઈ તો તમને થશે નહીં, મને જોઈએ છે, મને જોઈએ છે, મને જોઈએ છે, મને જોઈએ છે. તમને એના માટે એ ભાવના જાગશે, મારે મેળવવું છે, મારે પ્રાપ્ત કરવું છે. વસ્તુ નથી એનું મૂલ્ય તમારી નજરમાં બહુ છે, અથવા તો વસ્તુ આવીને ચાલી ગઈ એનું મૂલ્ય બહુ છે. માં જતી રહે ને પછી મૂલ્ય સમજાય. કઈ નહીં, હતી તો કેટલું ઘર હર્યું ભર્યું લાગતું હતું, એ હતી તો ઘરમાં કેટલું ઉજાસ હતો, એ હતી તો ઘરમાં કેટલી પોઝિટિવિટી હતી, એ હતી તો ઘરમાં કેટલું બધું સંભાળી લેતી હતી, કેટલું બધું સાચવી લેતી હતી, કેટલું બધું ધ્યાન રાખી લેતી હતી. એ પણ એક સમજાય ક્યારે? તો કે ચાલી જાય પછી. આ જગતમાં માણસ બે જ વસ્તુનું મૂલ્ય સમજી શકે છે, જે એની પાસે નથી એનું મૂલ્ય સમજી લે, અથવા તો જે એની પાસેથી ચાલ્યું જાય એનું મૂલ્ય સમજી જાય. પણ હોય એનું મૂલ્ય જીવનમાં માણસ ક્યારે સમજી શક્યો નથી, અને માટે માણસ દુઃખી થાય. તમને કહું, આજે પણ તમારી પાસે એવી હજારો વસ્તુઓ છે જે બહુ મૂલ્યવાન છે, પણ તમને સમજાતું નથી.
દરરોજ સવાર પડે ને તમારી પાસે 24 કલાકનો એક ડેટાબેસ હોય, એક સમય હોય તમારી પાસે 24 કલાક તમને મળે, પણ અત્યારે તમને ન સમજાય, પણ જ્યારે જીવનની છેલ્લી ઘડી હોય ને ડોક્ટર એમ કહી દે કે હવે તારી પાસે 10 કલાક જ છે, ત્યારે તમને સમયનું મૂલ્ય સમજાય કે નહીં હવે સમય મારી પાસે ઓછો છે. અત્યારથી રોજની 10 મિનિટ કાઢો ને તો પણ તમારું કલ્યાણ થઈ જાય, પણ અત્યારે તમારી પાસે ભરપૂર છે માટે તમને એની વેલ્યુ નથી, તમને એનું મૂલ્ય નથી. તમને મૂલ્ય ક્યારે સમજાશે? ત્યારે ડોક્ટર એમ કહી દેશે કે હવે તમારી પાસે સમય નથી, ત્યારે તમે સફાળા બેસી જશો, સફાળા જાગી જશો કે હવે શું કરવાનું. સાહેબ હવે જીવન પૂરું થઈ જશે. સંબંધોમાં પણ એવું જ છે, હોય ત્યારે તમને એની કોઈ વેલ્યુ ના હોય, પણ છૂટી જાય, ચાલ્યું જાય, પછી તમને અફસોસ થાય કે અરે યાર નહીં ચાલ્યું ગયું. જીવનમાં પણ એવું જ છે, જીવનની ઘણી તકો તમારી પાસે બહુમૂલ્ય આવે છે, પણ તમે ચૂકી જાઓ, પણ ચૂકી જાઓ પછી તમને ધ્યાન આવે કે નહીં આ કરી લેવા જોઈએ. આટલી બધી તપશ્ચર્યાના માહોલની અંદર ઘણા લોકો અમારી પાસે આવીને કીધું કે સાહેબ અફસોસ થઈ ગયો કે જો કરી લીધું હોત ને તો અમારું પણ થઈ જાત ને, સરસ રીતે રંગે ચંગે પરિપૂર્ણતા થઈ જાય. પણ પછી શું, એક દિવસ પણ તમે ચૂકી જાઓ છો, પણ અમારી પાસે બીજી ત્રીજી વારીમાં કેટલા લોકો આવ્યા કે સાહેબ સિદ્ધિ તપની શરૂઆત કરવી છે, સિદ્ધિ તપનો પ્રારંભ કરવો છે, પણ રસ્તો શું? કોઈ રસ્તો નહીં. દિવસો કેવી રીતે પૂરા કરવા? કીધું તમે સિદ્ધિ તપની આરાધના કરો, પણ પારણું તો સાથે નહીં થઈ શકે. ચૂકી ગયા પછી કોઈ મતલબ નથી. અને માટે તમને કહું છું કે તમારા જીવનની કરુણતા એ છે કે જે વસ્તુ તમારી પાસે છે એનું મૂલ્ય તમને સમજાતું નથી, એની વેલ્યુ તમને સમજાતી નથી, અને જે ચાલી જાય એના પછી તમે એના માટે રડો છો, એના માટે અફસોસ કરો છો, એના માટે વસવસો કરો છો. એ ન કરવું હોય તો જીવનમાં જાગી જજો અને આમ જોઈ લેજો ચારે તરફ કે મારી પાસે કેટલી બધી મૂલ્યવાન વસ્તુઓ છે. અને માટે કીધું જે મૂલ્યવાન હોય એક જ હોય, એક જ વાર મળે. અવસર જીવનમાં ગોલ્ડન ચાન્સ, રિપીટ ન થાય, ક્યારે પણ બીજી વાર ના આવે. આવે એ જ સમય જો તમે સમજી ગયા, જાગી ગયા અને તમે એ ચાન્સનો ઉપયોગ કરી લીધો તો તમારા જીવનનો બેડો પાર થઈ જાય. ધંધામાં પણ એવી જ વાત છે કે તમને લાઈફની અંદર એક બે ઓપોર્ચ્યુનિટી એવી મળે, તમે જો એને પકડી લીધી, રિસ્ક લઈ લીધો તો ક્યાંના ક્યાં નીકળી જાઓ, અને જો છોડી દીધી તો તમે ત્યાંને ત્યાં એ જ ઘટમાળની અંદર તમારું એ ધંધો પણ પરિપૂર્ણ થઈ જાય. અને માટે કહું છું કે જીવનની અંદર ઓપોર્ચ્યુનિટી જીવનમાં બહુ ઓછી મળતી હોય છે, અને મળે ત્યારે એને મિસ નહીં કરવાની. નંબર 1, જગતમાં જીવનની અંદર 4 બહુમૂલ્ય પાત્રો એવા છે જે એક જ છે, 4 બહુમૂલ્ય તત્વો એવા છે જે એક જ છે, અને માટે એનું આટલું બધું મૂલ્ય છે. કીધું પહેલા નંબરમાં માં એક જ, અને માટે મૂલ્યવાન. બીજા નંબરમાં ગુરુમાં એક જ, અને માટે મૂલ્યવાન. ગુરુમાં પણ એક જ હોય ને, સન્માનનીય બધા, પૂજનીય બધા, વંદનીય બધા, બહુમાન ભાવ બધા માટે, આદર ભાવ બધા માટે, પણ મનમાં ગુરુનું સ્થાન તો એક જ વ્યક્તિને આપી શકીએ ને, એકથી વધારે કેવી રીતે આપી શકાય? અને એક છે માટે ઇમ્પોર્ટન્ટ છે. અને તમને કહું છું, કાન ખોલીને સાંભળી લેજો, જીવનમાં બધાના જીવનની અંદર એક અવસર એવો આવે જ્યારે તમને ગુરુ બનાવવાનો ચાન્સ મળી જાય. એવું કોઈ પાત્ર તમારી આસપાસમાં આવે, એવું કોઈ પાત્ર તમારી નજીકમાં આવે, એવું કોઈ પાત્ર તમારી સમીપમાં આવે અને તમે એને ગુરુ બનાવી શકો, એ આખા સંજોગો ઊભા થાય. પણ એ જો અવસર ચૂકી જઈએ ને તો બીજો ચાન્સ જીવનમાં આવો મળતો નથી. જ્યારે પણ તમને અંદરથી ફિલિંગ આવે, અંદરથી એમ લાગે કે નહીં આમની સાથે ક્યાંક કનેક્શન, આમ ક્યાંક તાર મળે છે, એમની પાસે જઈને બેસે ને ક્યાંક શાંતિનો અહેસાસ થાય છે, એમની પાસે જઈને બેસે ને ક્યાંક આમ મન સમાધિમાં આવે એવું લાગે છે, એમની પાસે જઈને બેસે ને કંઈક ફિલિંગ ડિફરન્ટ લાગે છે, અને એ ક્યાંક ને ક્યાંક તમારું મન હા પાડતું હોય કે નહીં આ મારા ગુરુના સ્થાને હોઈ શકે એવું કંઈ પણ પાત્ર તમને જગતની અંદર મળે ને એની સાથે જોડાઈ જજો, કારણ કે બીજી વાર આવો ચાન્સ મળતો નથી. અને જેને ગુરુ બનાવ્યા એને પકડી રાખજો. જેને તમે ગુરુ સ્થાને મૂક્યા હોય એને જીવનની અંદર પકડી રાખજો, મજબૂતાઈથી પકડી રાખજો, 100% તમારા જીવનનું કલ્યાણ થઈ જશે. અને માટે કહું છું કે સન્માનનીય બધા, પૂજનીય બધા, બહુમાન બધા માટે, પણ ગુરુ તો કેટલા હોઈ શકે ભાઈ, કેટલા હોઈ શકે? એક જ, જે તમને રસ્તો દેખાડે, જે તમને માર્ગ દેખાડે, જે તમને મંદિર સુધી પહોંચાડી દે, જે તમને આંગળી પકડીને ચલાવે અને જે તમને સફળતાના શિખર સુધી પહોંચાડી શકે એનું નામ ગુરુ છે. અને માટે કહું છું કે ગુરુ પણ જીવનમાં એક જ હોય શકે. પહેલો શબ્દ કીધો માં એક જ, બીજો શબ્દ કયો કીધો ભાઈ? ગુરુમાં એ પણ એક જ. ત્રીજો શબ્દ આપ્યો પરમાત્મા, એ પણ એક.
ઈશ્વર તત્વ તો એક જ હોઈ શકે ને, નામ ભલે અનેક હોય. આપણે બોલીએ ને, ક્યાંક સંખેશ્વર પાર્શ્વનાથ, ક્યાંક નાકોડા પાર્શ્વનાથ, ક્યાંક જીરાવલા પાર્શ્વનાથ, ક્યાંક કલીકુંડ પાર્શ્વનાથ, ક્યાંક સહસ્ત્રફણા પાર્શ્વનાથ, ક્યાંક સપ્તફણા પાર્શ્વનાથ, ક્યાંક ગોડીજી, બધા જ નામ અલગ અલગ, પણ પાર્શ્વનાથ તો એક જ છે. અને હજી થોડી દ્રષ્ટિને વિશાલ કરીએ તો કોક આદિનાથ, કોક શાંતિનાથ, કોક પાર્શ્વનાથ, કોક નેમિનાથ, કોક મહાવીર સ્વામી, પણ પરમાત્મા તત્વ, દેવ તત્વ તો એક જ છે ને ભાઈ. 24 તીર્થંકરમાં કોઈ તમને ડિફરન્સ પાડવાનું કે તમે કેવી રીતે પાડશો? તમારી કે મારી એવી કોઈ તાકાત નથી, સંસારમાં કોઈની પાસે તાકાત નથી કે 24 તીર્થંકરોની અંદર કોઈ ડિફરન્સ કરીને બતાવે. દરેકની શક્તિ એક જેવી, દરેકનું કાર્ય એક જેવું, દરેકની મંજિલ એક જેવી, દરેકનું જીવન એક જેવું. ભલે પહોંચતા પહેલા બધાના અલગ અલગ ભાવો થયા, કોકને વધારે મુશ્કેલી પડી, કોકને ઓછી પડી, કોક સરળતાથી બની ગયા, કોકને વધારે વળી ભાવો કરવા પડ્યા, પણ જ્યારે પહોંચી ગયા તીર્થંકરના ભાવની અંદર આવ્યા પછી તમે જોવા જાઓ તો ક્યાંય કરતા ક્યાંય કોઈ ડિફરન્સ તમને દેખાય. અને માટે કહું છું કે પરમાત્મા પણ એક જ દેવ તત્વને, એ દેવ તત્વને જો હૃદયમાં સ્થાન આપી દીધું ને તો જ કલ્યાણ થશે. બાકી ભટકવાથી ક્યાંય ને ક્યાંય કલ્યાણ નથી થવાનું. બરાબર કાન ખોલીને સાંભળી લેજો. જે ભટક્યા કરે છે ને એનું કોઈ દિવસ ઠેકાણું નથી પડતું. અપમાન કોઈનું નહીં, નિંદા કોઈનું નહીં. બીજા ભગવાન આવા છે, જીવનમાં ક્યારે પણ એ શબ્દનું ઉચ્ચારણ નહીં કરતા. બીજાના દેવો આવા છે, બીજાના ભગવાન આવા છે, બરાબર નથી, અમારા સારા છે એવું જીવનમાં ક્યારે પણ બોલવાની કોશિશ નહીં કરતા. અપમાન કોઈનું નહીં, નિંદા કોઈની નહીં. આપણું શ્રેષ્ઠ છે ને મને મળ્યું છે એની ઉપર મારી પૂર્ણ શ્રદ્ધા છે એટલો વિશ્વાસ રાખજો. અને આપણું જીન શાસન તો ગુણોની પૂજા કરવા વાળું છે, બરાબર સમજજો, વ્યક્તિની પૂજા નહીં. નમસ્કાર. મહામંત્રનું પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ અને પાંચમું પદ તમને સંદેશ આપે છે કે ભાઈ આ જીન શાસન વ્યક્તિ પૂજામાં નથી માનતું, જીન શાસન ગુણ પૂજામાં માને છે. અને માટે જે ગુણો આપણને દેખાય છે, જે ગુણો આપણી સામે આવે છે, ગુણો કદાચ અન્યની અંદર પણ હોઈ શકે, તમને કે મને ખબર નથી, તમે કે મેં એના જીવનને જોયું નથી. માટે જીવનમાં નિંદા તો કોઈની નહીં, અપભ્રાજના કોઈ ધર્મની નહીં. કોઈ પરમાત્મા માટે એવું નહીં કહેવાનું કે આ ખરાબ છે ને, આવા છે ને, આ તેવા છે ને, આમના બરાબર નથી ને, અમારા સારા છે, એવી ભૂલ જીવનમાં ક્યારેય નહીં કરતા. તમને મળ્યું છે એ શ્રેષ્ઠ છે, આપણને તો આપણને મળ્યું એ સારું છે, બીજું ખરાબ છે એવું કહેવાની ભૂલ નહીં કરતા. પરમાત્મા તત્વ, શ્રદ્ધા મારી આમની ઉપર છે, બહુમાન બધા માટે. કારણ કે દરેકમાં, સંસારમાં હું ઘણી વખત કહું છું, વારે વારે કહું છું કે સંસારમાં એક પણ વ્યક્તિ એવો નથી કે જેની અંદર કોઈ સદગુણ ન હોય. તો એક પણ ઈશ્વર તત્વ જેને માનતા હોઈએ, એક પણ એવું કોઈ મોટું તત્વ કે જેની અંદર ક્યાંક ને ક્યાંક ક્વોલિટી ના હોય એવું તો બની જ ના શકે ને. અને માટે કહું છું પરમાત્મા પણ એક જ, શ્રદ્ધા એક જ ઉપર, વિશ્વાસ એક જ ઉપર. માર્ગ દેખાડ્યો છે એ ચાલવાનો, એ રસ્તો બતાડનાર એક જ હોઈ શકે. અને માટે કીધું કે પરમાત્મા પણ એક જ છે. અરિયંત સિદ્ધ કોઈ પણ નામ આપી દો, આદિનાથ, શાંતિનાથ, પાર્શ્વનાથ, નેમિનાથ, મહાવીર સ્વામી, શ્રેયાસ્થાન, કુંતુનાથ, કોઈ પણ નામ આપી દો, પણ પરમાત્મા તત્વ તો એક જ છે. અને માટે એકનું ઇમ્પોર્ટન્સ આ સંસારની અંદર છે. સૌથી પહેલા નંબરમાં શું કીધું? એક કોણ? માં એક. બીજા નંબરમાં ગુરુમાં એક. ત્રીજા નંબરમાં પરમાત્મા એક. અને ચોથા નંબરમાં આત્મા એક. આત્મા પણ એક જ છે ને ભાઈ. કે છે કે આ ચાર એક જ છે અને માટે ઇમ્પોર્ટન્ટ છે. આ ચાર એક જ છે અને માટે બહુ મહત્વપૂર્ણ છે. અને સાચું કહેજો કે આ ચાર માં છે એ નીકળી જાય જીવનમાંથી તો આપણું જીવન શું થઈ જાય? માં ના હોય, ગુરુ માં ના હોય, પરમાત્મા ના હોય કે આત્મા ના હોય તો પછી તો તમારું જીવનનું કોઈ અસ્તિત્વ જ નથી રહેતું. તમારું જીવન જ શૂન્ય થઈ જાય છે. આ શરીરને તમે ગમે તેટલું સંભાળો, ગમે તેટલું સજાવો, ગમે તેટલું સાચવો, ગમે તેટલું ધ્યાન રાખો, શરીરને ગમે તેટલું ભોજન આપ્યું, શરીરની ગમે તેટલી સાર સંભાળ કરી, પણ જે દિવસે શરીરમાંથી આત્મા નીકળી જાય એના પછી શરીરને કેટલા દિવસ કોઈ ઘરમાં રાખે ભાઈ? કેટલા દિવસ રાખે? તમે એવો કોઈ દાખલો જોયો કે આમ 2-5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, મહિનો આમ શરીરને સંઘરી રાખ્યું હોય કે નહીં, નહીં આ શરીર બહુ સાચવ્યું છે, આ શરીરને અમે બળવા નહીં દઈએ, એવો કોઈ દાખલો જોયો ભાઈ? કાઢો કાઢો એને સૌ કહે, કાઢો ભાઈ, હવે કાઢો. આત્મા જેવો નીકળી જાય જીવનનું અસ્તિત્વ ખતમ થઈ જાય. અને માટે કહું છું કે જેટલી શરીરની ચિંતા કરો છો, જેટલી શરીરની ચિંતા કરો છો ને એના 10મા ભાગની આત્માની કરો ને તો પણ કલ્યાણ થઈ જાય.
24 કલાક શરીર માટે આપો છો ને, 24-48 મિનિટ આત્મા માટે આપો ને, તો પણ કલ્યાણ થઈ જાય. તાકાત આત્માની અંદર છે. અને માટે કહું છું કે એકવાર વિચારજો કે શરીર પ્રત્યે મને મમત્વ કેટલો, શરીર પ્રત્યે મારો મોહ કેટલો, શરીર પ્રત્યે મારી જાગૃતિ કેટલી, અને એની સામે આત્મા પ્રત્યે મારી જાગૃતિ કેટલી. તમને ખ્યાલ આવશે કે શરીરની જેટલી સાર સંભાળ કરીએ છીએ એની 10મા ભાગની ને 100મા ભાગની પણ આત્માની નથી. આ તો ભલું છે કે આપણે ત્યાં પ્રવચનોની પરંપરા છે, આ તો ભલું છે કે આપણે ત્યાં સાધુ સંતોની પરંપરા છે, બાકી તમારું જીવન એટલું ભરાયેલું છે ને, તમારા જીવનની અંદર એટલો કચરો ભરેલો છે, તમારું જીવન એટલું અટવાયેલું છે કે 24 કલાકમાં જો અમે કોઈ યાદ કરાવનાર ના હોઈએ ને તો 24 કલાકમાં તમને આત્મા યાદ પણ ના આવે. આ પ્રવચન, આ સાધુ સંતો, આ ઉપકાર માનજો જીવન. આ 14,000-15,000 શ્રમણ શ્રમણી ભગવંતોને બે હાથ જોડીને વંદન કરો એટલા ઓછા છે, કારણ કે તમને માર્ગ બતાવનાર કોણ? કોણ શીખવાડે તમને આત્માની વાત? આ શાસ્ત્રો, આ ધર્મગ્રંથો ના હોય તો તમે ક્યારે જાગત શું કરત? આ સંસારની અંદર તો એટલું અટવાવાનું છે કે ક્યાં કરતા ક્યાંય આપણને 24 કલાકમાં આત્મા યાદ જ ના આવે. અને માટે કહું છું કે જાગી જજો. શરીરની જેટલી સાર સંભાળ કરો છો ને એની 10મા ભાગની પણ જો આત્માની કરવા લાગશો ને તો પણ કલ્યાણ થઈ જશે. અને માટે કહું છું એકત્વ ભાવના, એકનું બહુ જ ઇમ્પોર્ટન્સ છે, એકનું બહુ જ મહત્વ છે. અને માટે 4 વસ્તુ સંસારમાં એક છે, એને સાચવી લેજો તો જીવન 100% કલ્યાણના માર્ગે આગળ વધશે. સૌથી પહેલા નંબરમાં એક, બધા સાથે મળીને પહેલા નંબરમાં એક માં, બીજા નંબરમાં ગુરુમાં, ત્રીજા નંબરમાં પરમાત્મા, અને ચોથા નંબરમાં આત્મા. બસ આ 4ને સાચવી લઈએ, આપણા જીવનનું કલ્યાણ કરીએ અને પરંપરાએ આગળ વધતા વધતા પરમ ગતિ અને સદગતિને પ્રાપ્ત કરીએ. એ જ આજના દિવસે પરમપિતા પરમાત્માને સદગુરુદેવને મંગલમય પ્રાર્થના. બોલો સંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. પ્રેમ ભક્તિ આરાધના પ્રવચન કે અદભુત સંગમ સે જુડને કે લિયે સબસ્ક્રાઇબ કરેં ગુરુ પ્રેમ મિશન કી યુટ્યુબ ચેનલ કો, ઓર તાઝા અપડેટ કે લિયે બેલ આઇકન પર ક્લિક કરના ના ભૂલે.